વધી રહેલ લંબી વાયરસના કેસોને પગલે કચ્છ દોડી આવેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ગાયોની સ્થિતિ જોઈ ભાવુક થયા અને સરકારને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા સાથે પશુપાલકોને સહાય ચૂકવવા માટેની માંગ કરી હતી। સાથે સરકાર પર ગંભીર આક્ષેપો કરતા જગદીશ ઠાકોરે જણાવ્યું કે જે રીતે સરકારે કોરોનામાં મોતના આંકડા છુપાવ્યા હતા તેવી જ રીતે લંબીમાં પણ પશુઓના મોતના આંકડા સરકાર છુપાવી રહી છે। ત્યારે પશુઓની સ્થિતિ પાંજરાપોળની સ્થિતિ અંગે સરકાર સાચી માહિતી જાહેર કરે નહીં તો કોંગ્રેસ સોમવારથી સર્વે કરી કોરોનાની જેમ મોતનો સાચો આંકડો જાહેર કરે। સ્થાનિક કોંગ્રેસે આગેવાનો સાથે મુંદ્રા વિસ્તારમાં અસરગ્રસ્ત વિસ્તાર અને પાંજરાપોળની તેમણે મુલાકાત લીધી જેમાં ભોજપુર પાંજરાપોળ હિંસાધામ તથા જે જગ્યાએ મૃતક પશુઓના મૃતદેહ ફેંકી દેવાયા છે તે સ્થળની મુલાકાત લીધી હતી। સાથે સાચી સ્થિતિ અંગે સ્થાનિકો સાથે વાત કરી હતી। કાર્યક્રમ દરમિયાન પશુઓની સ્થિતિ જોઈ જગદીશ ઠાકોર ભાવુક થયા અને તેમની આંખમાં આંસુ આવી ગયા હતા। ઘણા સમયથી ત્યાં મૃત્યુ પામી છે અને સડી રહી છે એવાને ખાડા ખોદીને જેસીબીથી એની વિધિ થાય અહીંયા પાંજરાપોળના ટ્રસ્ટીઓને પણ મળ્યો છું। એની વિગતો એટલા માટે તમારી સમક્ષ નથી કહેતો કે જેવી હું વિગત કહીશ એવી જ સરકારી કર્મચારીઓ અને સત્તાના મદમાં બેઠેલા લોકો એને ધાક ધમકીઓ આપશે। જે લોકો રોજ 2 લાખ રૂપિયાનો ફાળો ઉઘરાવીને ખેડૂતના ઢોર ઢાંખરને સાચવે છે પાંજરાપોળોને, એને તો માત્ર વંદન જ કરી શકું, એને પ્રણામ જ કરી શકું, એના પગ લૂછણા જ કરી શકું, એ હેરાન પરેશાન થાય એવી રાજનીતિ હું કરીશ નહીં અને મારો પક્ષ